સૌને નમસ્કાર. હું ગીતા ચાવડા પોરબંદર ડાયટ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એમએડ સેમ 3 આઈઆઈટી ગાંધીનગર સિલેબસ અંતર્ગત સબ્જેક્ટ ઇન્ક્લુઝન કોન્સેપ્ટ એન્ડ પોલિસી ફ્રેમવર્ક નો યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ઓફ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન નો સબ ટોપિક 1.1 હિસ્ટ્રી ઓફ ઇન્ક્લુઝન, તેના વિશે હું તમને સમજાવીશ. હિસ્ટ્રી ઓફ ઇન્ક્લુઝન, એના વિશે આપણે આગળ જોઈએ. હિસ્ટ્રી ઓફ ઇન્ક્લુઝનમાં આપણે જોઈએ, સમાવેશી શિક્ષણ એક એવો અભિગમ છે જે વિશિષ્ટ જરૂરિયાત વાળા બાળકોના શિક્ષણ ઉપર કેન્દ્રિત છે. જે બાળકોને ખાસ શિક્ષણની જરૂરિયાત છે તેના ઉપર કેન્દ્રિત છે. સમાવેશી શિક્ષણ એ દરેક બાળકના સહભાગીતાના હક અને શાળાની દરેક બાળકના સ્વીકારની ફરજ પર આધારિત છે. દરેક બાળકનો હક છે શિક્ષણ મેળવી શકે છે, અને જે વિશિષ્ટ જરૂરિયાત વાળા બાળકો છે એને શાળા સ્વીકારે એની ફરજ ઉપર આધારિત છે. હિસ્ટ્રી ઓફ ઇન્ક્લુઝન, સમાવેશની ઐતિહાસિક ભૂમિકા તપાસીએ તો તેની શરૂઆત આપણે જોઈએ તો કે એના મૂળ ક્યાંક અમેરિકામાં જોવા મળે છે, કે જ્યાં વધુ પડતી અપંગતા ધરાવતા બાળકોને સંકલિત કરવામાં આવ્યા, કે જે બાળકને વધારે અપંગતા ધરાવે છે તે બાળકોને ત્યાં ભેગા કરવામાં આવ્યા છે, કે જેઓને પહેલા શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. શાળામાં એ બાળકોને શિક્ષણ આપવામાં ન આવતું હતું, પરંતુ તેમને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. અથવા તો બીજી રીતે આપણે જોઈએ તો કે કેનેડાના ઇન્ક્લુઝન મોડેલ પરથી આવ્યું હોય એવું મનાય છે. અહીંનું સહભાગી શિક્ષણ, સહકારી શિક્ષણ અને સમાવેશી વર્ગખંડોમાં માનનારા શિક્ષકો ખૂબ જ પ્રચલિત હતા. ત્યાંના શિક્ષકો એક સહભાગી શિક્ષણ, બીજું સહકારી શિક્ષણ અને ત્રીજું સમાવેશી વર્ગખંડોમાં માનનારા જ શિક્ષકો ખૂબ જ પ્રચલિત હતા. પ્રાચીન ભારતમાં સમાવેશનો ઇતિહાસ આપણે જોઈએ તો વિકલાંગ બાળકોને કુદરતી વ્યવસ્થાના ભાગ રૂપે સ્વીકારવામાં આવ્યા હતા, કે આ બાળક છે એ આપણા સમાજને કુદરત તરફથી પ્રાપ્ત થયેલું છે તો એને આપણે સ્વીકારવું જોઈએ, અને તે સમયની દૈનિક જીવન પ્રવૃત્તિઓમાં સમાયોજિત કરવામાં આવ્યા હતા. આપણે સવારથી સાંજ સુધી જે દૈનિક જીવનની પ્રવૃત્તિઓ છે તેમાં તેમને જોડી દેવામાં આવ્યા હતા. બહેરા અને અંધ માટે પ્રથમ શાળા ભારતમાં અનુક્રમે 1884 અને 1887માં શરૂ કરવામાં આવી હતી. વિકલાંગ બાળકોના કિસ્સામાં હાલના સાક્ષરતા સ્તરે વિકલાંગતાના આધારે ભેદભાવ સ્પષ્ટ છે. શિક્ષણની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કે વિકલાંગ ધરાવતા બાળકોમાં ભેદભાવ સ્પષ્ટ રીતે આપણે નજરે જોઈ શકીએ છીએ. સ્તરને લગભગ 70% સુધી વધારવાનો લાંબો માર્ગ છે, જે રાષ્ટ્રીય સાક્ષરતા સ્તર છે, કે વિકલાંગ ધરાવતા બાળકોનું શિક્ષણ વધારવું જોઈએ, અને તે એક લાંબો માર્ગ છે તેવું જે રાષ્ટ્રીય સાક્ષરતા ઉપર રહેલું છે. ભારતમાં અંદાજે 25 મિલિયન બાળકો શાળા બહાર છે, જે વિકલાંગતા ધરાવતા બાળકો છે અને તે શિક્ષણ મેળવી શકતા નથી. બાળકોના સમાવિષ્ટ શિક્ષણ માટેનો મુખ્ય ટેકો 1994માં સ્પેનના સલામાન્કામાં વિશેષ જરૂરિયાતો શિક્ષણ પરની વિશ્વ પરિષદમાંથી આવ્યો
હતો કે આવા બાળકોને પણ શિક્ષણની જરૂરિયાત છે એવું એક સભા 1994માં સ્પેનના સલામાન્કામાં યોજવામાં આવેલી હતી અને આ પરિષદમાંથી શિક્ષણનો ખ્યાલ છે એ આવેલો હતો જેમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે શાળાઓએ તમામ બાળકોને તેમની શારીરિક બૌદ્ધિક સામાજિક ભાવનાત્મક ભાષાકીય અથવા અન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં લીધા વગર સમાવવા જોઈએ કે કેટલું બાળક અપંગતા ધરાવે છે કે વિકલાંગતા ધરાવે છે એ ધ્યાનમાં લેવાનું છે નહીં પરંતુ બધી પરિસ્થિતિઓ ને ધ્યાનમાં લીધા સિવાય આ બાળકને શિક્ષણ માટે સમાવવું જોઈએ એપ્રિલ 2000માં ડાકાર સેનેગલ વર્લ્ડ એજ્યુકેશન ફોરમમાં પ્રતિભાવિત શૈક્ષણિક તકો દ્વારા બાકાત રાખવા માટે સંવેદનશીલ હોય તેવા વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટેની તાકીદને પણ પ્રકાશિત કરવામાં આવેલી હતી કે આવા બાળકો છે એમને કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે તો એવી જરૂરિયાતોને પહોંચી વળવા માટે શેની જરૂર છે એ પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું કોઠારી કમિશને 1964માં ભલામણ કરી વિકલાંગોને નિયમિત શાળા કાર્યક્રમોમાં સંકલિત કર્યા કે આવા જે વિકલાંગ બાળકો છે એ નિયમિત શાળામાં આવે અને જે કોઈ શાળામાં કાર્યક્રમ યોજાય છે તો એ તમામ શાળાના કાર્યક્રમોમાં તેમને સંકલિત કર્યા અને 1986માં એનસીઆરટીએ વિકલાંગો માટે પ્રોજેક્ટ એકીકરણ શિક્ષણ પણ ઘડ્યું હતું કે આવા બાળકો માટે એક અલગ પ્રોજેક્ટ દ્વારા એમને શિક્ષણ મળી રહે તેની શરૂઆત પણ કરવામાં આવેલી હતી સમાવિષ્ટ શિક્ષણના સિદ્ધાંતને ખાસ જરૂરિયાતોના શિક્ષણ સલામાન્કા સ્પેન 1994 પરના વિશ્વ પરિષદમાં અપનાવવામાં આવ્યો હતો અને તેને વિશ્વ શિક્ષણ મંચ પર પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો હતો આ સમાવિષ્ટ શિક્ષણને સિદ્ધાંત દ્વારા પહેલા એને વિશ્વ પરિષદમાં અપનાવવામાં આવ્યો હતો અને એ પછી વિશ્વ શિક્ષણ મંચ પર પણ તેમને પુનઃ સ્થાપિત છે એટલે કે ફરીથી તેમની શરૂઆત છે એ કરવામાં આવેલી હતી ઓગણીસમી સદી અને વીસમી સદી દરમિયાનના ભાગમાં જ્યારે વિકલાંગ બાળકોએ શિક્ષણ મેળવ્યું ત્યારે તેને સંસ્થાકીય રીતે અલગ પાડવામાં આવ્યું હતું કે એના માટે 1919મી સદી અને વીસમી સદી દરમિયાન વિકલાંગ બાળકો માટે અલગ સંસ્થા હોય અને તેમાં વિકલાંગ બાળકો શિક્ષણ મેળવી શકે એવી રીતે તેમને અલગ પાડવામાં આવ્યું હતું ભારતમાં અપંગ બાળકોના શિક્ષણનો પોતાનો ઇતિહાસ છે ક્યારથી તેની શરૂઆત થઈ કેટલા તેમાં સુધારા કરવામાં આવ્યા અને શિક્ષણ ક્ષેત્રે તેઓ આગળ કેટલા વધ્યા તેમ પોતાનો એક ઇતિહાસ છે વૃદ્ધ માંદા અને અપંગ ની સંભાળ રાખવી એ ભારતના સાંસ્કૃતિક વારસાનો એક ભાગ છે આપણી ભારત દેશની સંસ્કૃતિમાં આવા બાળકોની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ એ તો કે એક આપણા વારસાનો એક ભાગ છે કે પેઢી દર પેઢી આપણે આવા વૃદ્ધ માંદા અને અપંગ બાળકોની આપણે સંભાળ રાખીએ છીએ ભારતમાં અપંગ વ્યક્તિઓ માટેની કલ્યાણ સેવાઓના મૂળની શોધખોળ પ્રાચીન કાળથી ગરીબ અને નિરાધાર લોકોને મદદ અને ભરણ પોષણ પૂરું પાડવાનું ભારતના સાંસ્કૃતિક વારસાનો ભાગ રહ્યો છે આપણા રાજા મહારાજાઓના સમયથી જ આપણને વારસામાં જે પેઢી દર જે પેઢી દર પેઢી જે કંઈ પ્રાપ્ત થયેલું છે તેમાં આ જે બાબત છે એમનો પણ સમાવેશ કરવામાં આવેલો છે કે ગરીબ અને નિરાધાર લોકો હોય તો તેમની આપણે મદદ કરવી જોઈએ અને જો તે જીવન પોતાનું ગુજારી શકતા ન હોય તો તેમને ભરણ પોષણ પણ પૂરું પાડવું
જોઈએ એ આપણા ભારતના સાંસ્કૃતિક વારસાનો ભાગ રહ્યો છે. અપંગ બાળકોનું ઔપચારિક શિક્ષણ ભારતમાં 1869 માં શરૂ થયેલું હતું, જ્યારે ચર્ચ મિશનરી સોસાયટીના સહયોગથી જેન લિયોપોટે બનારસમાં અંધ વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરી હતી, કે આવા જે વિકલાંગ ધરાવતા જે બાળકો છે એમાં જે અંધ વિદ્યાર્થીઓ છે એમની માટે જે શાળા છે એ શરૂ કરવામાં આવેલી હતી. એવું પણ જણાવવામાં આવ્યું છે કે બૌદ્ધિક અને શારીરિક વિકલાંગ બાળકો માટે પ્રથમ ઔપચારિક શાળા 1918 માં ભારતના પૂર્વ ભાગમાં કુર્શેઓગમાં સ્થાપવામાં આવેલી હતી. માં ભારતને ગ્રેટ બ્રિટનથી આઝાદી મળ્યા બાદ અલગ અલગ રીતે વિકલાંગ બાળકોનું શિક્ષણ સારી રીતે ચાલુ રહ્યું હતું. પ્રાચીન સમયથી લઈ અને ભારતને આઝાદી પ્રાપ્ત થઈ ત્યાર સુધીમાં જે વિકલાંગ બાળકો જે છે એમના શિક્ષણ માટેની અલગ અલગ વ્યવસ્થા છે એ કરવામાં આવેલી હતી. વિવિધ બિન સરકારી સંગઠનો તેમના શિક્ષણની વધતી જતી જવાબદારીઓ સાથે સૂત્રોના જણાવ્યા અનુસાર 1966 સુધીમાં દ્રષ્ટિની ક્ષતિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે 115 શાળાઓ જે છે એ શરૂ કરવામાં આવેલી હતી, કે જે વિદ્યાર્થીઓ જે છે એ જોઈ નથી શકતા એવા વિદ્યાર્થીઓ માટે 115 શાળાઓ ખોલવામાં આવેલી. એ પછી શ્રવણ ક્ષતિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે 70 જેટલી શાળાઓ ખોલવામાં આવેલી હતી અને બૌદ્ધિક અપંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે 27 શાળાઓ જે છે એ ખોલવામાં આવેલી હતી. તે દસ્તાવેજ કરવામાં આવ્યું છે કે 1991 સુધીમાં ભારતમાં વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે આશરે 1200 જેટલી ખાસ શાળાઓ હતી. એટલે વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ એટલે કે દ્રષ્ટિની ક્ષતિ ધરાવતા વિદ્યાર્થીઓ, શ્રવણની ક્ષતિ ધરાવતા વિદ્યાર્થીઓ અને બૌદ્ધિક અપંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે આશરે 1200 જેટલી શાળાઓ હતી. તાજેતરના વર્ષોમાં એક ચળવળ જોવા મળી છે, જો કે તે કેટલીક વખત ધીમી અને અચકાતી હોય તેવું લાગે છે, પરંતુ અગાઉના ઘણા અલગ લોકો માટે સમાવિષ્ટ શિક્ષણનું લક્ષ્ય સંભવત આપણી મુઠ્ઠીમાં છે. એટલે કે આગળની પેઢીના જે વિકલાંગ ધરાવતા બાળકો માટે કેવું શિક્ષણ આપણે આપવું જોઈએ તે આપણા હાથમાં છે એવું આપણે કહી શકીએ છીએ. બધાને થેન્ક યુ.